છે। દારૂના ધંધાર્થીઓની અંતશમાં બનાવને અંજામ અપાયો હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે। કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં નવા વર્ષના પ્રારંભે જ કરપિણ હત્યાનો બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામના 9B વિસ્તાર ભારતનગરમાં આ બનાવ બન્યો હતો। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઈ છે। એકાએક આવેલા અજાણ્યા 2-3 શખ્સોએ યુવાનને હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિકે સન્નાટો છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ કરાઈ છે। પ્રાથમિક તબક્કે બહાર આવેલી માહિતી અનુસાર સુદર્શન ચૌધરી નામના યુવાનને હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારાયો હતો। બનાવ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ હત્યા પાછળનું કારણ અને આરોપીઓના નામ જાણવા મળશે। જો કે સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી અનુસાર દારૂના ધંધાર્થીઓ વચ્ચે થયેલી અંટશમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હોવાની ચર્ચા છે। અલબત્ત આ મુદ્દે તપાસમાં હકીકત સામે આવશે। હત્યાને અંજામ આપી હત્યારા નાસી છૂટ્યા હતા, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવે સમગ્ર શહેરમાં ચર્ચા પણ જગાવી છે।